તાપીમાં એસબીઆઈના એટીએમમાં થયેલી ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. એલસીબીએ બે આરોપીને ઝડપી લીધા હતા. 22 ઓક્ટોબરે અંદાજે 40 લાખની લૂંટ થઈ હતી. ટેમ્પો અને અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તાપીમાં એસબીઆઈના એટીએમમાં થયેલી ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. એલસીબીએ બે આરોપીને સકંજામાં લીધા છે. 22 ઓક્ટોબરે અંદાજે 40 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. ટેમ્પો અને અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ તસ્કરો કોણ છે, અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, તેમનો ઇતિહાસ પણ તપાસવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તસ્કરો ક્યાંથી આવ્યા હતા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો, આ પૈસાનું તેઓ શું કરવાના હતા, આ તમામ મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. સંવાદદાતા દીપક જોડાયા છે ફોન લાઈન પર. દીપક, જણાવશો કે તાપીમાં એસબીઆઈના એટીએમમાંથી લગભગ 40 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી, તસ્કરો આખરે સકંજામાં આવ્યા છે? ચોક્કસ, ગત 22 ઓક્ટોબરના રોજ લગભગ મોડી રાત્રિ દરમિયાન વ્યારાનગરના કાનપુરા વિસ્તારમાં આવેલ જે એસબીઆઈનું એટીએમ છે, એ એસબીઆઈના એટીએમને આ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પ્રથમ એસબીઆઈના એટીએમના જે બહારના જે સીસીટીવી હતા તેના પર સ્પ્રે છાંટી દીધું હતું. બાદમાં એ લોકો એટીએમની અંદર પ્રવેશીને કેશ કટરથી એટીએમ કાપીને લગભગ 40 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ને આ સમગ્ર ઘટનાની જાણ થતા તરત જ પોલીસે એફએસએલ અને સીસીટીવીના આધારે જે તસ્કરો હતા એની શોધખોળ આદરી હતી. ને હાલ પ્રાથમિક માહિતી મુજબ બે જેટલા આ જે ચોરીમાં સંડોવેલા બે જેટલા મેવાતી ગેંગના જે આરોપીઓ છે એને હાલ પોલીસે અટક કરી છે. ને હજુ અન્ય જે 3 આરોપી છે એને વોન્ટેડ જાહેર કર્યા છે. ને હાલ 11:30 કલાકે એસપી ઓફિસમાં આની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તેમાં કેટલો મુદ્દામાલ રિકવર થયો છે અને હજુ પણ આ જે પકડાયેલી ગેંગના જે મેવાતી ગેંગના સભ્યો છે અને ક્યાં ક્યાં આ રીતે એટીએમની ચોરીને અંજામ આવ્યો છે તે બી ભેદ ઉકેલવાની શક્યતા જણાઈ રહી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર.